सब्सक्राइब करो निर्माण लाइफ चैनल ने अने बेल आइकन ने क्लिक करो अमारा लेटेस्ट वीडियोस सौथी पहला जोवा माटे। मारू नाम संजय छे अने निर्माण लाइफ चैनल मा तमारो स्वागत छे। आजे तमे फोन नी अंदर अलार्म केवी रीते सेट करवो ते जोशो। तो आपणे फोन नी अंदर अलग अलग टाइम माटे पण अलार्म सेट करी शकीए छीए अने अलग अलग दिवसों माटे पण सेट करी शकीए छीए। सौथी पहला आपणे आ क्लॉक नामनी एप पर टच करवानुं, એટલે ક્લોક લોન્ચ થશે ત્યાં આપણે નીચે અલાર્મ કરીને એક આઇકન છે, અલાર્મ પર ટચ કરવાનું એટલે નવો અલાર્મ આપણે સેટ કરી શકીએ। તો અલાર્મનું પેજ ખુલી ગયું છે। અહીંયા અત્યારે કોઈ પણ અલાર્મ સેટ થયો નથી, તો નવો અલાર્મ સેટ કરવો હોય તો આ પ્લસ પર ટચ કરવાનું। આ પ્લસ પર ટચ કરીએ એટલે આપણે એડ અલાર્મનું પેજ ખુલશે। તો અહીંયા આપણે અલાર્મને લગતી બધી વિગત भरवानी छे। तो सौथी पहला शू छे, टाइम, पछी रिपीट, लेबल, साउंड अने स्नूज। तो टाइम एटले शू के आपणे केटला वागानो अलार्म राखवो छे। रिपीट एटले शू के आ जे टाइम आपणे नाखीए छीए अहींया ई आपणे क्यारे क्यारे रिपीट करवो छे। जो रिपीट करवो होय तो आपणे अंदर रिपीटमां जईने कही शकीए के हर सोमवारे, हर मंगळवारे के रोज रोज करता होय तो आपणे रोज आवी रीते टीक करी शकीए। तो आपणे आ बधी विगत जोशुं। तो चालो તમારો ફોન હાથમાં લઈ લ્યો અને આ વિડીયો પ્રમાણે સ્ટેપ્સ ફોલો કરો તો તમે પણ તમારા ફોનમાં અલાર્મ સેટ કરી શકશો। તો સૌથી પહેલા આપણે ટાઈમ સેટ કરશું। તો હું અહીંયા એક ટાઈમ સેટ કરું છું, આ ટાઈમ મેં સેટ કર્યો છે। હવે હું રિપીટ કરીને કહું છું કે આ ટાઈમ મારે સોમથી શુક્ર રિપીટ થવો જોઈએ અને લેબલમાં અહીંયા હું લખું છું કે વીકડેમાં આ અલાર્મ આવવો જોઈએ અને આ એનો સાઉન્ડ છે। તો અહીં રડાર છે, અલગ અલગ છે, આવી રીતે અલગ અલગ આ અલાર્મ હું સેટ રાખી શકું તો આ સાઉન્ડ આવશે। અને સ્નૂઝ જો આપણે કરવો હોય તો ઓન રાખવો, નહીંતર આપણે ઓફ રાખી શકીએ। તો હું અહીંયા સ્નૂઝ ઓન રાખું છું, નવા એને હું સેવ કરું છું। તો અહીંયા તમે જોઈ શકો છો આ અલાર્મ સેટ થઈ ગયો છે। એવરી વીક ડે એટલે સોમથી શુક્ર અલાર્મ વાગશે। આવી રીતે આપણે વધારે અલાર્મ પણ સેટ કરી શકીએ। અત્યારે તો આ એક છે, આપણે હજી આવો એક અલાર્મ સેટ કરી શકીએ પ્લસ કરીને, નવો ટાઈમ આપીને। સમજો કે તમારે સવારે ઉઠવું હોય 6 વાગે, તો આવી રીતે આપણે ટચ કરીએ એટલે 6 વાગ્યાનો અલાર્મ સેટ થઈ ગયો છે। અને રોજ ઉઠવું હોય, એવરી ડે, તો બધા દિવસ માટે આપણે એને સેટ કર્યો છે અને આપણે અહીંયા સેવ કરી દઈએ। તો અહીં તમે જોઈ શકો છો 6 વાગે સવારે એવરી ડે અલાર્મ વાગશે। અને આપણે જો આ અલાર્મ સેટ કર્યો છે 6 વાગ્યાનો, પણ આપણે એમ થાય કે ના 6 નહીં, આપણે અલગ રાખવો છે, અથવા તો આ બીજો અલાર્મ છે આપણે કાઢી નાખવો છે, તો આપણે શું કરવાનું, આ અલાર્મને આપણે ટચ કરી રાખીએ આવી રીતે અહીંયા, ને આમ સ્વાઇપ કરીએ, આમ અહીંયાથી આમ સ્વાઇપ કરવાનું, રાઇટથી લેફ્ટ આવી રીતે। તો આપણે એક ડિલીટનું બટન આવશે, એને ટચ કરીએ એટલે ડિલીટ થઈ શકે। તો નવો અલાર્મ આપણે કેવી રીતે બને એ જોયો, બનેલો અલાર્મ આપણે કેવી રીતે ડિલીટ કરીએ એ પણ જોયો, અને આપણે આ ટાઈમ જો બદલવો હોય તો આપણે અલાર્મને ટચ કરીએ તો ટાઈમ પણ આપણે એને બદલી શકીએ છીએ। અહીંયા એડિટ બટન આપેલું છે, તો એડિટ પર ક્લિક કરવાનું, આપણે એડિટ કરીએ એટલે આ અલાર્મ અહીંયા સામે આવી ગયો, એને ટચ કરીએ તો પાછો અલાર્મ ઓપન થાય। આપણે એમ થાય કે ના એવરી ડે નથી કરવું, મારે ખાલી મંડે ટુ ફ્રાઈડે જ કરવું છે, સેટરડે સન્ડે નથી કરવું, તો આવી રીતે તમે ચેન્જ કરી શકો છો। તો આ અત્યારે એડિટ થઈ રહ્યું છે અને તમને સાઉન્ડ ન ગમતો હોય ને બીજો કોઈ સાઉન્ડ રાખવો હોય આવી રીતે, તો એ તમે સાઉન્ડ અહીંયા ચેન્જ કરી શકો છો। અહીંયા પણ ઓપ્શન છે ડિલીટ કરવાનો, તો આવી રીતે પણ ડિલીટ થઈ શકે અને આને સેવ કરો। તો હવે આ 6 વાગ્યાનો અલાર્મ છે પણ એવરી વીક ડે ચાલશે, એટલે મંડે ટુ ફ્રાઈડે। તો આ તમે અલાર્મ કેવી રીતે સેટ કરાય એ આ વિડીયોમાં જોયું। સબસ્ક્રાઇબ કરો નિર્માણ લાઈફ ચેનલને અને બેલ આઇકનને ક્લિક કરો અમારા લેટેસ્ટ વિડીયોઝ સૌથી પહેલા જોવા માટે। જો તમને એવું લાગતું હોય કે તમે ખરેખર એ ટેકનોલોજી શીખી રહ્યા છો તો આ વિડીયોને લાઈક કરી અને શેર કરો, અને જો તમારા કોઈ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।